સાંદરજા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દૂષિત પાણી પીવા વિસ્તારના લોકો મજબૂર બન્યા છે. આ દૂષિત પાણી પીવાથી રોગચાળો ફેલાઈ શકે છે ત્યારે વિસ્તારના લોકો દ્વારા તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. સાંદરજા વિસ્તારમાં પાલિકાની પોલ ખુલ્લી પડી પીવાના પાણીમાં ગટરના દૂષિત પાણી મિશ્રિત થતા લોકો હેરાન પરેશાન. છેલ્લા 15 દિવસથી સાંદરજા વિસ્તારના મુનસીગુડામાં પીવાના પાણીમાં ગટરના દૂષિત પાણી મિશ્રિત થતા લોકો હેરાન પરેશાન, સાથે જ રોગચાળાની ફરિયાદ કોર્પોરેશન તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. સાથે સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કે સ્થાનિક કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળતું નથી. સાથે ડ્રેનેજ ઉભરાતા વિસ્તારની આસપાસના ભૂલકાઓનું નંદઘર પણ આવેલું છે. નાના બાળકો બીમારીઓનો ભોગ બને તો જવાબદાર કોણ? વિસ્તારના રહીશોએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. આ હાલ અમારા સંસારમાં ઉડા કહેવાય છે. 15 દિવસથી પાણી માટે હેરાન થઈએ છે, ને પાણી નવા ધોવા માટે બહુ હેરાન થઈએ છે, પીવા માટે હેરાન થઈએ છે. હાલ પરિસ્થિતિ બહુ જ ખોટી છે, દેખાય છે તમને, બહુ જ અમે હેરાન થઈએ છે. અમે કઈ જઈએ? પાણી અમે બીજે બીજેથી ભરી લઈએ છીએ, પીવા માટે બી ને નવા માટે બી. રજૂઆત કરી કોઈ સાંભળતું નથી અમારું. ઓનલાઈન ફરિયાદ કરવા જાય છે તો કોઈ નથી સાંભળતું અમારું. બાળક બી બધા જાળવા મેટવાઈ ગયા, બીમાર પડી ગયા છે અમારા બાળક.